સૌ દંપતીઓ, આજના મધુર દાંપત્ય વિડીયો શ્રેણી અંતર્ગત મારે એક વધારાના એપિસોડ વિશે વાત કરવી છે. અને એ મારા અહીંયા કોલેજમાં જ ભણતા બે વિદ્યાર્થીઓના અનુસંધાનની વાત કરવી છે, જે બંનેના નામ હું બદલાવું છું. રાજા અને રાણી હું એમ કહું છું. આ બંને જ્યારે મારી પાસે ભણતા હતા એ વખતે મને જે પ્રસંગ ઉપર એ લોકો મળવા આવ્યા એના અનુસંધાને મેં આ વિડીયો મૂક્યો છે વાર્તાના ફોર્મમાં. મારે આ વિડીયોનું નામ આપવું છે, લગ્ન પહેલાં પુરુષો કેવા હોય અને લગ્ન પહેલાં સ્ત્રીઓ કેટલી હોય, સ્ત્રીઓ કેવી હોય. મિત્રો, આપણને ખબર છે કે લગ્ન પહેલાં પુરુષો અને સ્ત્રીઓ એકબીજા ચર્ચા કરતા હોય છે, અને એ ચર્ચાની અંદર ખરેખર એ વિચાર વિમર્શ કરતા હોય છે કે આપણા જીવનની અંદર ખરેખર આપણે દુઃખી ન થઈએ ત્યારે એટલા માટે આપણે શું કરવું જોઈએ. અને એ વખતે કોઈ પુરુષ અને સ્ત્રી એટલે કે દીકરો અને દીકરી એવી એવી વાતો કરે છે કે જે ખરેખર આદર્શ વાતો લાગે આપણને, અને એ આદર્શ વાતો જ્યારે ખરેખર લગ્ન થાય ત્યાર પછી એ લોકો ભૂલી જતા હોય છે. મારે સૌ દંપતીઓને કહેવું છે કે તમે જ્યારે ખરેખર લગ્ન પહેલાં તમે જ્યારે મળો ત્યારે તમે એકબીજા તમે કઈ રીતે કામ કરવા માગો છો, તમે કેવી રીતે જીવનમાં રહેવા માગો છો એનું બે લખાણ લખવું જોઈએ. પુરુષ દીકરો શું કહે છે, દીકરી શું કહે છે, અને એ બંને કાગળ તમારા કોઈ એક સંબંધીને ત્યાં રાખી દો અને પછી લગ્ન જીવન શરૂ કરો. જ્યારે તમે કોઈ તકલીફમાં હશો અને ત્યારે તમને એ બે કાગળ બતાવશે ત્યારે તમને પોતાને બેને શરમ લાગશે કે લગ્ન પહેલાં આપણે કેવી કેવી વાતો કરતા હતા. અને એ અનુસંધાને મારે એક વાર્તાના ફોર્મ બતાવવું છે કે રાજા અને રાણી એ અમારી જ કોલેજમાં ભણતા એ કોલેજના બે વિદ્યાર્થીઓ, એ લોકોએ અભ્યાસ પૂરો કર્યો, મારી પાસે આવ્યા કે અમે બંને લગ્ન કરવા ઈચ્છીએ છીએ. બંને લગભગ સમાન જાતિના હતા, સવર્ણો, એટલે લગ્ન કરવામાં કોઈ વાંધો નહોતો. મેં એ બંનેને એમ કીધું કે તમે તમારા જીવનની અંદર ખરેખર શું બનવા માગો છો, તમે એકબીજાને કેવા પ્રકારની વાતો તમે કરશો. ત્યારે એ બંને મેં લખવા માટે આપ્યું જુદો જુદો કાગળ, અને એમાં જે રાજા હતા એણે લખ્યું કે લગ્ન પહેલાં પુરુષો આદર્શ પતિના ગુણો વિશેના જ વિચારો કરે છે, અને એણે લખ્યો પહેલો બધો કે દરેક પુરુષોએ ઘરકામમાં મદદ કરવી જોઈએ, પત્નીને સ્વતંત્રતા આપવી જોઈએ, પત્નીને ભરપૂર પ્રેમ આપવો જોઈએ, ખૂબ માન આપવું જોઈએ, પત્ની સાથે રસપૂર્વક સમય પસાર કરવો જોઈએ, પત્નીની તમામ લાગણીને સંતોષવી જોઈએ. આવી વાતો એણે લખી. બીજી પણ બે ચાર પાંચ હતી પણ હું એ અત્યારે નથી કહેતો. આપણને ખ્યાલ આવી ગયો કે પતિએ શું લખ્યું હોય. આ લખ્યું તો એણે, મેં વાંચ્યું પણ ખરું, અને મેં એ કાગળ એક કોર મૂકી દીધો. હજી બીજા બે ચાર વસ્તુ લખી હતી પણ આખરે એનો ઉદ્દેશ એ હતો કે જો હું આની સાથે રાણીની સાથે લગ્ન કરીશ તો હું આટલું આટલું કરવાનો પ્રયાસ કરીશ. બરોબર, મેં કાગળ લઈ લીધો. હવે આપણે રાણીની વાત વાંચ. રાણીએ શું લખ્યું હતું, લગ્ન પહેલાં સ્ત્રીઓ આદર્શ પત્નીના ગુણો વિશેનો જ વિચાર કરે છે. રાણીએ એમ લખ્યું હતું જેમ રાજાએ લખ્યું હતું ને કે પતિ છે એ હંમેશા આદર્શ પતિ બનવાના ગુણો ક્યાંય એ જ લખે છે, એ જ વિચારે છે. અને આ જે રાણી હતી એણે પણ એમ જ કીધું કે આદર્શ પત્ની કેવી હોવી જોઈએ એની જ વાતો કરતા હોય છે.
અને લખ્યું શું, પહેલું, પત્નીએ નાની નાની બાબતોમાં કચકચ ન કરવી જોઈએ. બીજી વાત, ઘરકામ તેમજ રસોઈમાં નવીનતા લાવવી જોઈએ. ત્રીજી વાત, જીવનસાથીને મેણા ટોણા મારવા ન જોઈએ. એના પછીની વાત, પતિને ખૂબ પ્રેમ આપવો જોઈએ, કોઈ કડવી લાગણી વ્યક્ત કરવી ન જોઈએ. એનાથી આગળ, પતિની માનસિકતાને ધ્યાનમાં રાખી અને ઘરની તમામ વ્યવસ્થા ગોઠવવી જોઈએ. પોતે પણ આદર્શ પતિ બને અને પત્ની છે આદર્શ પત્ની બને એવી બંનેને તમન્ના હતી એવા પ્રકારનું લખાણ લખ્યું. પતિને પણ તમન્ના હતી, પત્નીને પણ તમન્ના હતી. મેં બંને કાગળ લઈ રહ્યા રાખી મૂક્યા. લગભગ 5-1 વર્ષ થયા હશે અને મારી પાસે બંને આવ્યા કે અમારે ક્યારેક ક્યારેક બહુ ઝઘડા થાય છે, કોઈ વાતમાં સમજવાની વાત થતી નથી અને ક્યારેક ક્યારેક દિવસોના દિવસો સુધી અમે બોલતા પણ નથી. સંતાન પણ હતું. મેં એમને કીધું કે વાસ્તવિક વાત છે, આ દુનિયાની અંદર પતિ પત્ની છે એને ઝઘડા થાય જ, પણ તમને મારે પહેલી બે ચિઠ્ઠી બતાવી છે અને આ બે ચિઠ્ઠી તમે વાંચો. પતિએ શું લખ્યું છે, એટલે કે રાજાએ શું લખ્યું છે, રાણીએ શું લખ્યું છે, તમે જો એકબીજા માટે કેવું વિચારતા હતા કે હું તો એની પાછળ મરી ફીટીશ, હું સંપૂર્ણ પરીશ, હું એને કચવાટ કોઈ દી આપીશ નહીં, સહયોગ પૂરેપૂરો આપીશ, તો આ બધું ગયું ક્યાં, ક્યાં વયું ગયું, આને તમે યાદ કરો છો કોઈ દી? ત્યારે એમ કીધું કે વાત સાચી છે, અમે ખરેખર આ જ પ્રકારે વિચારતા હતા, પણ અમે ન રાખી શકાય. મેં કીધું પ્રયાસ કરો, જિંદગીની અંદર તમે ફરીવાર આ બંને ચિઠ્ઠી લઈ જાઓ, તમારા ઘરની અંદર તમે મોટી કરી અને ફ્રેમમાં મઢી રાખો અને તમે વાંચો રોજ સવારમાં. પ્રાર્થના જે કરો છો ભગવાનની, ત્યાં પણ આવી એક છબી મૂકી દો અને પ્રાર્થના કરો કે હવે પછી અમારું લગ્ન જીવન અમે આ રીતે રાખશું. અને હું તમને ખાતરીપૂર્વક કહું છું કે 100% સફળ નહીં થાઓ, પણ જો 80% તમે સફળ થયા તો પણ તમારું દાંપત્ય જીવન બહુ સારું ચાલશે, એમ હું તમને ખાતરીપૂર્વક કહું છું. આજે એ બંને ખૂબ સારી રીતે રહે છે, કોઈ તકલીફ પણ નથી, નાની નાની તકલીફો હશે, પણ એણે આ જે પહેલાં લખેલી ભૂમિકા છે એને પાડવા માટેના પ્રયત્નો શરૂ કર્યા. મારે દરેક દંપતી મારી પાસે આવે અને હું કહું છું કે તમારા જીવનમાં તમે તમારા પતિને, દીકરીને કહું છું, તમે એને કેવી રીતે રાખવા માગો છો લખજો, તમે તમારી પત્નીને કેવી રીતે રાખવા માગો છો લખો. અમે તો ઘણી વખત આવા જે યુવાનો જેના લગ્ન કરવાના હોય એને જ્યારે તાલીમ અમે આપતા હોઈએ, એવા ગ્રુપ હોય કેટલાય, આ લોકો પણ લગ્ન કરવાના છે અને એની પાસે અમે લખાવીએ અને એ લખાવ્યા પછી અમે જોઈએ કે ખરેખર પતિ છે એ કેટલું સારું સારું વિચારે છે, એ બધાનું ભેગું કરીએ, પત્ની કેવું કેવું સારું વિચારે છે એ બધાનું ભેગું કરીએ અને પછી એના ઉપરથી નક્કી કરીએ કે આટલી બધી વસ્તુ જો કોઈ દુનિયામાં કરી શકે તો ખરેખર દાંપત્ય જીવન ખૂબ ઊંચું જાય, એમાં કોઈ શંકા નથી. વાર્તા અને કન્સેપ્ટ એ બંનેને ભેગા કરી અને મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો. મારે ફરીવાર એકવાર કહેવું છે કે તમારું જ્યારે ખરેખર સગાઈ થાય એ પહેલાં તમે કોઈ એક કાગળ પતિ પણ લખે, એટલે કે છોકરો પણ લખે અને છોકરી પણ લખે, એ તમારા જે વડીલો છે એને તમે આપજો, જેથી છૂટા પડવાના પ્રસંગમાં એ કાગળ કામ લાગશે. સૌને ધન્યવાદ.